बचपन बचाओ विद ध्वनित ओनली ऑन मिर्ची की मॉर्निंग। हमारे एक ओळखीता दादा छे, ये दादा छेल्ला एक वर्ष थी घर नी बहार ज नथी निकळ्या। मात्र एक वार घर नो उमरो ओळंग्यो, ए पण वेक्सिन नो पहेलो डोज लेवा माटे। ड्राइव थ्रू मां लई गयेला एमने, 5 कलाके नंबर लाग्यो हतो। बस ए 5 कलाक, दोस 5 आवर्स वर द ओनली टाइम ही वॉज आउट ऑफ दी हाउस इन द एंटायर यर। एक वर्ष ने 2 महीना એમાંથી ખાલી 5 કલાક બહાર રહ્યા। મેં એમની રૂટીન લાઈફ જોઈ છે કોરોના પહેલાની। કોરોના કાળ પહેલા એ રોજ સવારે વહેલા જાગીને ગાર્ડનમાં ચાલવા જાય, ત્યાં એમનું ફ્રેન્ડ સર્કલ હોય, બગીચામાં ગામના કપાટા હાંકે, મિત્રો સાથે મોજ કરે, નાસ્તા પાર્ટી કરે, આઈસ્ક્રીમ પાર્ટી કરે, સારા નરસા પ્રસંગે બધા જ વૃદ્ધ મિત્રો એકબીજાના ઘરે જાય, સાંજે મંદિરની વિઝિટ હોય, કોઈ સેવાભાવી કાર્યો પતાવે, થાય એટલી મદદ કરે, કોઈ હોસ્પિટલમાં જઈને શાકભાજી લેવા જાય, કરિયાણું લાવે। એક વર્ષથી આ બધું બંધ, માત્ર એમનું ટીવી જોવાનું ચાલે છે। પેલા તો છાપું વાંચતા હતા, હવે તો એમણે મંગાવવાનું બંધ કર્યું। હું એમને કહું કે અંકલ છાપાથી વાયરસ નથી ફેલાતો, તો કે ના થોડા મહિના હજી જવા દો। કોવિડના પહેલા વેવમાં તો સારું હતું કે રામાયણ મહાભારત ઉપનિષદ ગંગા જોઈને એમનો સમય પસાર થતો હતો। સેકન્ડ વેવમાં એ ખૂબ ડરી ગયા અને એકલા પણ પડી ગયા છે। એમને એવું લાગે છે કે શું બાકીનું જીવન આમ બંધિયાર રીતે જ ગાળવું પડશે। આમે પોતાના મનને મનાવતા હોય કે ખરાબ સમય કઈ લાંબુ ના ટકે, વીતી જશે, આપણા કરતા તો એમણે વધારે જ જીવન જોયું છે। પણ આવું કદી નથી જોયું કે સોશિયલ ઇન્ટરેક્શન, સામાજિક આદાન પ્રદાન જ બંધ થઈ જાય, મિત્રોને ન મળી શકાય, મનની વાત ઠાલવવા કોઈ મળે નહીં। એ છે વોટ્સએપ છે, ફેસબુક છે, એમને શીખવાડ્યું છે, પણ મનને ટાઢક નથી। આ એકલતાનો ઉકેલ શું? ઉકેલ એક જ, જેને કોઈ શોખ હોય એને વાંધો ના આવે, વાંચનનો, સંગીતનો, ક્રોસવર્ડનો, સુડોકુનો, નીટિંગ કરવાનો, ક્રાફ્ટ્સનો, નવું નવું જાણવાનો, ગાર્ડનિંગનો, રસોઈનો, જેને શોખ હોય એની એકલતા ન નડે, જેને ન હોય એની એકલતા કરડે। ઘરના મહત્વપૂર્ણ નિર્ણયોમાં જ્યારે વડીલોને સામેલ ન કરવામાં આવે ત્યારે એમને નડતું હોય છે। બીજી એક મહત્વની વાત છે ફિનાન્શિયલ ફ્રીડમ, ઇન્કમ। જે વડીલોને પૂરતી આજીવિકા ન મળતી હોય, હાથ પર પૈસા વાપરવાની છૂટ ના હોય, ફિનાન્શિયલ ફ્રીડમ ના હોય, એમને પણ સફોકેશન થતું હોય છે, ગૂંગળામણ થાય, આત્મવિશ્વાસ પર ઊંડો અસર થાય છે। વડીલોને શક્ય હોય તો નાણાકીય ચિંતાથી મુક્ત રહે એ રીતે ભંડોળ આપતા રહેવું જોઈએ। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર, બચપન બચાવો વિથ ધ્વનિત ઓન્લી ઓન મિર્ચી।